એજ્યુકેશન અને ન્યૂઝ ની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયો ની અંદર ચર્ચા કરીશું કે આંખ ફ્લૂ શું છે. એટલે કે અહીંયા આગળ હાલમાં તમે જ્યાં જોવો ત્યાં આ આંખની બીમારી ચાલુ છે. તો મિત્રો, આ વિડીયો ની અંદર આપણે સમજીશું કે આ આંખ ફ્લૂ શું છે, તે કઈ રીતે આવે છે, જો તમને થઈ છે તો તેના લક્ષણો શું છે, અને પછી વાત કરીશું કે તમારે કઈ કઈ કાળજી રાખવાની જેથી તમે આ રોગથી બચી શકો. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ આ વિડીયો અની. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે અહીંયા આગળ તમને આંખ ફ્લૂ થયું છે. જો તમારી આંખ લાલ છે એટલે કે તમને કઈ રીતે ખબર પડશે કે તમારે આ લક્ષણ, આ રોગ થયું છે. તો ચાલો આપણે વાત કરીએ, તેની પહેલાં એક વાત કરી લઈએ કે આંખ ફ્લૂ થવાનું મુખ્ય કારણ એ છે કે હાલમાં તાજેતરમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે, અને બીજું કે જે વરસાદ હોય છે, પૂરનું પાણી હોય છે, પછી વાત કરીએ કે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે, પૂરનું પાણી આવી રહ્યું છે, તેના કારણે વાયરસ ઉત્પન્ન થાય છે અને તેના કારણે આંખનો રોગ થતો હોય છે. આ મુખ્ય બિંદુ એ જ છે કે વરસાદના કારણે વાતાવરણ બદલાય છે અને તેના કારણે ઘણા બધા બેક્ટેરિયાઓ ઉત્પન્ન થતા હોય છે, એટલે કે વાયરસ ઉત્પન્ન થતા હોય છે, તે વાયરસના કારણે આ રોગ થતો હોય છે. તો ચાલો આપણે વાત કરીએ કે કયા કયા લક્ષણો આ રોગની અંદર સમાવેશ થાય છે. તો સૌ પ્રથમ તમારી આંખની અંદર લાલાશ આવે, એટલે કે તમારી આંખ લાલ થઈ જાય તો તમને આ રોગ થયો હોય તેવો લક્ષણ અનુભવાય. પછી વાત કરીએ તમારી આંખની અંદર ખંજવળ આવે, પછી વાત કરીએ તો પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા, એટલે કે તમે પ્રકાશની અંદર ન જઈ શકો, જો તમે પ્રકાશની અંદર જો તો તમારી આંખ મીચાઈ જાય, મીન્સ કે તમારી આંખ બંધ થઈ જતી હોય, એટલે કે તમારે પ્રકાશ પ્રત્યે તમારી આંખ સંવેદનશીલ થઈ જાય, એટલે કે તમે ખુલ્લા પ્રકાશની અંદર ચાલી ન શકો કહેવાનો મતલબ. પછી વાત કરીએ તો પોપણની અંદર સોજો આવે, એટલે કે તમારા પોપણ છે જે જાડા થઈ જાય. પછી વાત કરીએ કે દર્દ, એટલે કે તમારે આંખની અંદર બળતરા થાય. પછી વાત કરીએ તો કેટલાકમાં ઝાંખી દ્રષ્ટિ હોઈ શકે, એટલે કે લક્ષણ છેલ્લું આવું છે કે આપણે વાત કરીએ કે ઝાંખી દ્રષ્ટિ મીન્સ કે તમારે દેખાવાનું ઓછું થઈ જાય. એટલે કે અહીંયા આગળ લક્ષણો છે કે લાલાશ, ખંજવળ, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા, સોજો આવવો, દર્દ થવો, આ લક્ષણો આપણે કહી શકીએ નોર્મલ છે. પણ છેલ્લે તમારે જો આંખની અંદર દ્રષ્ટિ ઓછી થઈ જાય, એટલે કે તમને દેખાવાનું ઓછું થઈ જાય, તો તમારે અવશ્ય ડૉક્ટર પાસે જવું જોઈએ. આ નોર્મલ આપણે કહી શકીએ કે આપણે ઘરે સાવચેતી રાખીએ તો આ રોગથી મટે જતો હોય છે મોસ્ટ ઓફલી 2-3 દિવસની અંદર. પણ જો તમને દેખાવાનું ઓછું થાય તો તમારે ચોક્કસ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. હવે થોડા આપણે વાત કરીએ કે કયા કયા કાળજી રાખીશું. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સારી સ્વચ્છતા રાખીશું. તો સ્વચ્છતા તો અનિવાર્ય જ છે કે તમારા હાથ વારંવાર ધોશું. જો હાથમાંથી જ જે આંખને હાથ અડે છે તેનાથી જ આ રોગ થતો હોય છે મોસ્ટ ઓફલી. અને પછી વાત કરીશું કે ટુવાલ અથવા સૌંદર્ય પ્રદાન જેવી અંગત વસ્તુને શેર કરવાનું પણ ટાળીશું, કે જે ટુવાલ છે તે આપણું પર્સનલ રાખીશું, બીજા ઘરના સભ્યને શેર નહીં કરીશું. પછી વાત કરીએ તો બીજો એક આપણે સાવચેતીનું લક્ષણ રાખીશું કે આંખ ઘસવાનું ટાળો, એટલે કે આંખને વારંવાર હાથ ન અડાડો. જો તમને આ રોગ થઈ ગયો છે તો પણ તમારે આંખને વારંવાર અડાડવા, હાથ અડાડવાનો નથી. તેને એક આપણે કહીએ કે રૂ પણ કઈ રીતે કે ગરમ પાણી કરી તેને ઠંડુ થયા પછી રૂ તેની અંદર ડુબાડીને આંખ વારંવાર સાફ કરવી, તેને હાથનો સ્પર્શ કરવો નહીં. એટલે કે તમારી આંખને સ્પર્શ કરવાથી અથવા ઘસવાનું ટાળો, કારણ કે આંખમાં જંતુઓનું પરિવહન કરી શકે છે. એટલે કે આપણા હાથ ગમે ત્યાં આડ્યા હોય ત્યાં વાયરસ પણ હોય છે, તે આંખની અંદર ફરી ત્યાં આપણને વધારે તેનું નુકસાન થતું હોય છે. પછી વાત કરીએ આપણે તો રક્ષણાત્મક ચશ્માનો ઉપયોગ કરો, એટલે કે તમે હવે કોઈ કામથી બહાર જવાના છો અને તમને આ બીમારી છે તો સૌથી અગત્યનું છે કે તમે બ્લેક કલરના ચશ્મા પહેરીને બાળે જો, જેથી તમારે પ્રકાશની તેની જે પ્રકાશ છે તેની વાત કરીએ તો પ્રકાશ તેની તમારી આંખને વધારે સંવેદનશીલ ન બનાવે, તે પણ આ એક ઉપયોગ થશે. એટલે કે આપણે કાળા ચશ્માનો ઉપયોગ કરવાનો છે. પછી વાત કરીએ ચેપગ્રસ્ત વ્યક્તિઓની દૂર રહેવો, એટલે કે આપણે વાત કરીએ તે પ્રમાણે કે તમને રોગ નથી, જે પણ વ્યક્તિને રોગ છે તેનાથી દૂર રહેવો, કારણ કે તે વાયરસજન્ય રોગ છે, એટલા માટે તમને થવાની સંભાવના ચોક્કસ વધી જશે. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા આગળ તો મિત્રો અહીંયા આગળ આ થોડા કારણ હતા કે જે 4-5 હતા કે તમે આવી રીતે તમે આ રોગથી બચી શકો છો. સૌ પ્રથમ તમારે સ્વચ્છતા જાળવવાની છે, તમારી જે અંગત વસ્તુઓ છે હાથ વારંવાર ધોવાના છે, પછી આંખને વારંવાર ઘસવાની નથી, એટલે કે આંખ પર વારંવાર હાથ લઈ જવાના નથી. પછી વાત કરીએ તો એક મસ્ત બ્લેક કલરની ચશ્માનો ઉપયોગ કરવાનો છે, અને જેને પણ રોગ છે તેનાથી દૂર રહેવું જ આપણા ભલાઈ છે. એટલે કે આપણે વાત કરીએ કે આપણે રોગ નથી તો આપણે જેને પણ રોગ છે તેનાથી આપણે દૂર રહેવું જોઈએ, તો આપણને રોગ થવાની સંભાવના ઓછી થશે.
તો મિત્રો આ થોડા ઉપચાર હતા જેનાથી આપણે રોગથી બચી શકીએ, જેના લક્ષણ છે. અને છેલ્લે આપણે વાત કરી તેમ કે જો તમને દ્રષ્ટિ ઓછી થઈ જાય, એટલે કે દેખાવાનું ઓછું થઈ જાય, તો તમારે ડૉક્ટરની સલાહ લેવી ચોક્કસ જરૂરી બની શકે છે. તો મિત્રો આ હતી આંખ ફ્લૂ વિશે માહિતી. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરો. થેન્ક યુ સો મચ.